મહોત્સવ પ્રસંગે આજ એકાદશીના પવિત્ર દિવસે વિજય ધ્વજ પ્રસ્થાપિત કરવાનો કાર્યક્રમ યોજાયો. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે વિજય ધ્વજ પ્રસ્થાપિત કરવાનો કાર્યક્રમ આજ 23મીના સવારે યોજાયો હતો. આ પ્રસંગે એકાદશીના પરમ પવિત્ર દિવસે વચનામૃત સભા મંડપમાં વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો, જે ઐતિહાસિક રહ્યું છે. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઐતિહાસિક વિજય સ્તંભની સ્થાપના કરવામાં આવી છે. મહંત સ્વામી તથા બ્રહ્માનિષ્ઠ સંતોના આશીર્વચન બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. વિજય ધ્વજ પ્રસ્થાપિત સંતોના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે હરિભક્તોની ભીડ ઉમટી હતી. નૂતન મંદિરથી શોભાયાત્રા પણ નીકળી હતી. વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આજે એકાદશીના પરમ પવિત્ર દિવસે અહીંયા વચનામૃત સભા મંડપની અંદર વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો, જે ઐતિહાસિક રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યાર સુધી આટલો વિજય સ્તંભ મોટો અને વિજય ધ્વજા પણ આટલી મોજી થઈ નથી. અને આજે ભુજ મંદિર દ્વારા જે ઐતિહાસિક વિજય સ્તંભની જે સ્થાપના કરવામાં આવી એ બહુ અદ્ભુત રહી છે. અને એમાં દેશ વિદેશથી ઘણા બધા હરિભક્તો જોડાયા, બધા ગામડામાંથી પણ હરિભક્તો જોડાયા, સાંખ્યોગી બહેનો અને વિશાળ સંખ્યામાં સાંખ્યોગી સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં આવું અદ્ભુત અને દિવ્ય કાર્યક્રમ હશે, જે આપ સૌ જાણો છો કે તારીખ 30/11/2019થી 7 દિવસ પર્યંત 6/12/2019 સુધી ભવ્ય ઉત્સવ અહીંયા નિર્માણ કરવામાં આવ્યો છે. અને હજારો હરિભક્તો આ ઉત્સવની અંદર ભાગ લઈ અને કૃતાર્થ થશે, આ ઉત્સવની અંદર આવશે અને પોતાને ધન્યભાગી પણ સમજશે. આ ઉત્સવની અંદર અનેક એવા આયોજનો કર્યા છે કે વચનામૃત શાસ્ત્રનો અભિષેક હોય, વચનામૃત શાસ્ત્રનું પૂજન હોય અને ભગવાન સ્વામિનારાયણ એક ખાસ ઉપદેશ આપ્યો છે કે જે પરોપકાર અને પરોપકાર લક્ષી પણ ઘણા એવા કાર્યક્રમો કરવામાં આવશે. અને આગામી દિવસોમાં જેમ જેમ દિવસો આવતા જશે તેમ એ ઉત્સવોની અને એ કાર્યક્રમોની જાણ તમારા સુધી અવશ્ય અમે કરતા આવશું. અને ઉત્સવની અંદર ઘણા બધા ભક્તજનો દેશ વિદેશથી ભાગ લઈ અને આવી અને ભાગ લેશે. તો આજે જે વિજય સ્તંભ અને વિજય ધ્વજ લહેરાવવામાં આવ્યો તે ઐતિહાસિક રહ્યો છે. અને પૂજ્ય સદગુરુ સ્વામી માન સ્વામી જાદવજી ભગત પ્રેમપ્રકાશ સ્વામી આ વડીલ સંતોના વરદ હસ્તે આ વિજય સ્તંભની સ્થાપના કરવામાં આવી.